नमस्कार विद्यार्थी मित्रों, श्री आदर्श प्राइमरी शाला बाबर ऑनलाइन लेक्चर में अंदर आप सर्वे विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। आपने धोरण 7 में अंदर विज्ञान विषय में अंदर ऑफलाइन शिक्षण दरमियान पाठ नंबर 14 में अंदर विद्युत प्रवाह और તેની અસરો વિશે ચર્ચા કરતા હતા। એ સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહના કારણે કયા કાર્યો થઈ શકે છે, આ ઉપરાંત વિદ્યુત પરિપથ એટલે શું, વિદ્યુત પરિપથના પ્રકારો કેટલા છે, જેની અંદર આપણે બે પ્રકાર શીખ્યા હતા, ખુલ્લો વિદ્યુત પરિપથ, બંધ વિદ્યુત પરિપથ, આ ઉપરાંત વિદ્યુત ઉપકરણો જે છે એની વિદ્યુત પરિપથ દરમિયાન રેખાકૃતિ દોરવા માટેની સંજ્ઞાઓ વિશેનો અભ્યાસ કર્યો હતો। તેના આધારે આપણે બંધ વિદ્યુત પરિપથ અને ખુલ્લા વિદ્યુત પરિપથની સંજ્ઞા સ્વરૂપે રેખાકૃતિ પણ શીખ્યા હતા। આ ઉપરાંત આપણે વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતી અસરોની અંદર બે અસરો છે, જેની અંદર પહેલી અસર હતી ઉષ્મીય અસર અને બીજી અસર છે ચુંબકીય અસર। તો ઉષ્મીય અસર વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ સમયગાળા દરમિયાન એ વિદ્યુત પ્રવાહની અસરને કારણે વિદ્યુત ઉપકરણોની અંદર ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે અને એ ઉષ્મીય અસરને કારણે એ ગરમીને કારણે એ વિદ્યુત ઉપકરણ જે છે એ કાર્ય કરતું હોય છે, જેમ કે વિદ્યુત બલ્બ છે, વિદ્યુત સગડી છે, વિદ્યુત હીટર છે। તો આ બધા સાધનો એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે અભ્યાસ અસર પર કાર્ય કરે છે, એના વિશે આપણે આપણો અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે નેક્સ્ટ ટોપિક છે ફ્યુઝ। તો કે વિદ્યુત પરિપથની અંદર ઘણી વખત શોર્ટ સર્કિટ અથવા વિદ્યુત પ્રવાહનો જથ્થો વધારે પ્રમાણમાં વહેતો હોય એ સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ ઉત્પન્ન થતી હોય છે અને આ ઘટનાઓથી ઘરની અંદર વપરાતા ઉપકરણો જેમ કે ટીવી છે, ફ્રીજ છે, ટ્યુબલાઇટ છે, તો દરેકને બચાવવા માટે કરી અને એક રચના કરવામાં આવી છે જેને આપણે ફ્યુઝ તરીકે ઓળખીએ છીએ। હવે ફ્યુઝની રચનાની અંદર ખાસ પ્રકારની ધાતુમાંથી એવો તાર બનાવવામાં આવે છે કે જે તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતા તરત જ મેગ્નેટિક તૂટી જાય છે। આવા તાર વિદ્યુત ફ્યુઝ વપરાવવા બનાવવા માટે વાપરવામાં આવે છે। તો એની અંદર રચનાની અંદર તમે જુઓ તો ફ્યુઝની અંદર મોટા ભાગે સ્ટીલ વૂલ અથવા તો નિક્રોમનો તાર વપરાય છે। એની રચનાની અંદર તમે ઘરે પરિપથની અંદર જે મેઇન બોર્ડ છે જેમ કે મીટર બોર્ડ છે એની બાજુમાં તમે એક ફ્યુઝની રચના જોશો, તો એને તમે ફ્યુઝને બહાર કાઢશો તો એ ફ્યુઝની અંદર આ તાંબાની પ્લેટ સાથે બંને બાજુ તાંબાની જે પ્લેટ છે એની સાથે એક પાતળો તાર બંધાયેલો હોય છે। આ જે તાર છે તે મોટા ભાગે હલકી ધાતુઓ જેમ કે સ્ટીલ, સ્ટીલ વૂલ અને બીજી કેવી હોય તો કે નિક્રોમ ધાતુમાંથી બનાવવામાં આવે છે। હવે મુખ્યત્વે આનું કાર્ય શું છે, તો કે ફ્યુઝની અંદરથી વપરાતો તાર એ એવો તાર હોય છે કે જ્યારે તેમાંથી નિયત પ્રમાણ કરતાં જો વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વિદ્યુતની અસરને કારણે એ જે તાર છે એ બળી અને તૂટી જશે, જેના કારણે પરિપથની અંદર જોડેલા ઉપકરણો જે છે કે ટીવી હોય કે ફ્રીજ હોય કે આપણા ઘરની અંદર જે વિદ્યુત ઉપકરણોને જોડેલા છે ત્યાં સુધી પહોંચતો જે વિદ્યુત પ્રવાહ છે એ આપણેથી અટકી જશે અને એ શોર્ટ સર્કિટને કારણે જે વિદ્યુત ઉપકરણો જે છે એના ઉપર અસર થાય તેના પહેલા અહીંયાથી વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થવાનું બંધ કરી દેશે અને એના કારણે પરિપથની અંદર ભંગાણ પડશે, જે આપણે આગળ ભણી ચૂક્યા, જેમ કે ખુલ્લો વિદ્યુત પરિપથ જ્યારે કોઈ તારને તોડી દેવામાં આવે અથવા વિદ્યુત સ્વિચ ઓફ કરી દેવામાં આવે તો પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું બંધ થઈ જાય છે। તો એવી રીતે અહીંયા બહારથી આવતો જે વિદ્યુત પ્રવાહનો જથ્થો છે એ આ તાર તૂટવાના કારણે, સ્ટીલ વૂલનો તાર તૂટવાના કારણે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડતા પરિપથ ખુલ્લો બનશે અને તેના કારણે આપણા ઘરની અંદર જે ઉપકરણો જોડેલા છે, સાધનો જે જોડેલા છે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહેશે નહીં અને એ જે અસર છે એના કારણે જે ઉપકરણ ટીવી કે પછી ફ્રીજ જે ઉડી જવાની શક્યતાઓ હતી એ શક્યતાઓ નહીવત થઈ જશે। એટલે કે આપણે ફ્યુઝની રચના દ્વારા આપણા પરિપથની અંદર જોડેલા જે ઉપકરણો છે એને સરળતાથી બચાવી શકીએ છીએ। તમે તમારા ઘરની અંદર જોશો તો મેઇન બોર્ડ સાથે જે જોડેલો ફ્યુઝ છે એ ઘણી વખત જો ઓવરલોડિંગ એટલે કે શોર્ટ સર્કિટ જેવી જો બહાર કોઈ તાર બે તારનું જોડાણ થવાથી અથવા કોઈ
વધારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હશે તો એ વિદ્યુત પ્રવાહની કેટલી બધી અસર હશે કે જેના કારણે ફ્યુઝ જેવી રચનાની જરૂર પડશે અને એટલા માટે કરી અને દરેક પરિપથની અંદર ઘરની અંદર દરેક ઉપકરણની અંદર ઉપકરણ ઘણી વખત તો એવું હોય છે કે મોટા ઉપકરણો જ્યારે આપણે કામ કરતા હોઈએ તો એ સમયે એની સ્વીચ સાથે અત્યારે આધુનિક સમયની અંદર જે નવા ફ્યુઝ તરીકે ઓળખીએ જેને આપણે મિનિએચર સર્કિટ બ્રેકર તરીકે ઓળખીએ છીએ એ એમસીબી સ્વીચ લગાવવામાં આવે છે હવે આ એમસીબી સ્વીચ એ શું છે તો એમસીબી સ્વીચ એ ફ્યુઝના જેવું જ કાર્ય કરે છે કે તેની અંદર કોઈ તાર હોતો નથી પણ એની અંદર એવી રચના કરવામાં આવે છે કે જેના કારણે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ સમયગાળા દરમિયાન જો નિયત કરતા વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ઓવરલોડિંગ થશે તો એ સમયે વધારાના વિદ્યુત પ્રવાહના કારણે એ જે એની સ્વીચ છે એ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતી નથી અને એ સ્વીચ ઓટોમેટિક ઓફ થઈ જશે એટલે કે બંધ થઈ જશે જેના કારણે તેની સાથે જોડેલું જે ઉપકરણ છે ટીવી હોય કે ફ્રીજ હોય કે પછી વોશિંગ મશીન હોય તો આવા ઉપકરણો જે છે એને આપણે ઓવરલોડિંગથી શોર્ટ સર્કિટ થતા ઉડી જતા આપણે બચાવી શકીએ છીએ તો ફ્યુઝ એ એવી સલામત રચના છે કે જેના કારણે ઓવરલોડિંગથી થતા નુકસાનને આપણે અટકાવી શકીએ છીએ હવે આ ખાસ પ્રકાર તો કહીએ તો કે ફ્યુઝની રચના તો એની અંદર ખાસ પ્રકારની ધાતુમાંથી એવો તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતા તરત જ પીગળીને તૂટી જાય છે તૈયાર